આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર ગાંધીનગર જિલ્લામાં આજથી ફ્રન્ટલાઇનમાં પોતાની ફરજ બજાવતા પોલીસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિકારી કર્મયોગીઓને કોરોનાની વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો। આ ત્રણેય વિભાગના ગાંધીનગર જિલ્લાના કુલ અંદાજે 850 જેટલા અધિકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન અપાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 16 જાન્યુઆરીથી આરોગ્ય વિભાગના ડાક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફના કર્મચારીઓને કોવિડ-19ની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગર જિલ્લામાં 12,600 જેટલા હેલ્થ વર્કરમાંથી 6,500 જેટલા હેલ્થ વર્કરને આ રસી આપવામાં આવી છે। આજે ગાંધીનગર જિલ્લામાં ફ્રન્ટલાઇનના પોલીસ મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓનું વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહેસૂલ વિભાગના 472 જેટલા અધિકારી કર્મચારીઓ। આપણે 16 જાન્યુઆરીથી હેલ્થ કેર વર્કર્સનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આજ 31 જાન્યુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સનું જે આપણા રાજ્યમાં આશરે 3.3 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સનું થયેલા છે એમનું વેક્સિનેશનનું બીજો તબક્કો શરૂ થયો છે અને આજે ગણતરી છે કે આશરે 1 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનેશન કરવામાં આવશે। આપણો આજે પોલિયોનું રાઉન્ડ પણ શરૂઆત થાય છે અને મોકઅપ રાઉન્ડ 2 દિવસ ચાલવાનું છે એટલે આપણી ગણતરી છે કે પોલિયોનું રાઉન્ડ પણ અફેક્ટ ન થાય પણ જ્યાં આપણી સિવિલ હોસ્પિટલ છે, DH, SDH, CSC જ્યાં વધારાનું આપણી પાસે વેક્સિનેટર્સ ઉપલબ્ધ છે એવી જગ્યાઓ આપણે ફ્રન્ટલાઇન વર્કર્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ખૂબ જ સફળ રીતે ચાલી રહ્યું છે। તમામ સિનિયર અધિકારીઓ પોલીસમાંથી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર્સ આ બધા પણ બીજા માટે દાતારૂપ જે છે આ રીતે વેક્સિનેશન લઈ રહ્યા છે
અને આજે આપણે અપેક્ષા રાખીએ છીએ કે તમામ ફ્રન્ટલાઈન વર્કર્સ સારી રીતે વેક્સિનેશન લેશે. આપણી ખૂબ સારી બાબત છે કે આપણા રાજ્યમાં એક પણ એડવર્સ કેસ જે સિરિયસ પ્રકારનું હોય નોંધાયેલું નથી. આપણું વેક્સિનેશન સરસ રીતે ચાલે છે. સર, આપે પણ આજે રસી લીધી? હજુ જે ગાઈડલાઇન્સ આવેલી છે આમાં હું અમે કવર નથી, એટલે મેં નથી લીધી, પણ મારા પત્નીએ જે પોલીસ ઓફિસર છે એમને આજે રસી લીધી.